રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર ટ્રાફિક વિભાગ દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. પોલીસ અધિક્ષક ગિરીશભાઈ પંડ્યા અને નાયબ પોલીસ અધિક્ષક એચપી દોશીના સીધા માર્ગદર્શન હેઠળ માર્ગ સલામતી સપ્તાહનું આયોજન સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યું, જેમાં ટ્રાફિકના નિયમોનું પાલન કરતા વાહન ચાલકોને આવકારવા સાથે તેઓનું ગુલાબનું ફૂલ આપીને તેઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ટ્રાફિકના નિયમોથી શહેરીજનોને અવગત પણ કરવામાં આવ્યા હતા. યોજાયેલ આ કાર્યક્રમમાં ટ્રાફિક નિયમોનું પાલન કરવાની સમજણ પણ પૂરી પાડવામાં આવી હતી. ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં ટ્રાફિક પીએસઆઈ એમ આર ગોહિલ, એ ડિવિઝન પીએસઆઈ જે જે જાડેજા, બી ડિવિઝન પીએસઆઈ જી એન સિયારા તેમજ વઢવાણ પીએસઆઈ સીએ એરવાડિયા સાથે એઆરટીઓ સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત જોવા મળ્યા હતા. તેમજ યોજાયેલ આ કાર્યક્રમમાં ઝાલાવાડ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના રાહુલભાઈ થાનકી તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ ટેમ્ભા પરમાર, અજુભાઈ રબારી, આ ઉપરાંત મહેતા માર્કેટ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ મુન્નાભાઈ મહેતા વિગેરેઓની હાજરીમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસનું ટ્રાફિક શાખા સુરેન્દ્રનગર ખાતે દીપ પ્રાગટ્યથી પ્રારંભ કરવામાં આવેલ હતો. એવા સ્કૂલોમાં કોલેજોમાં જઈને પણ અવેરનેસના ફોગાવવા માટેનો આ એક આખો મંથ ઉજવવાનો છે. ખરેખર તો એક મંથ નથી જતો પણ ઘરની બહાર નીકળીને ટ્રાફિક અવેરનેસ ફરજિયાત છે.